અમદાવાદ ખાતે આવેલી ખ્યાતનામ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 350થી વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિસંવાદમાં 25 જેટલા વિવિધ વિષયો પર સંશોધકોએ 110 જેટલા શોધપત્રો રજૂ કર્યા હતા, જેમાંથી 11 શોધપત્રોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. અહેવાલ અશ્વિન લિંબાસિયા, અમદાવાદ. રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ છે, જે ફેકલ્ટી મેમ્બર્સ એટલે કે રિસર્ચ કમ્યુનિટી છે, એને કયા એરિયામાં શું રિસર્ચ થઈ રહ્યું છે એના વિશે પૂરતી માહિતી મળશે. અને અમારી અપેક્ષા છે કે આ બે દિવસના કોન્ફરન્સના અંતે ઘણા બધા માસ્ટર્સ પર્સ્યુ કરતા ફેકલ્ટી મેમ્બર જે છે એ લોકોને ભવિષ્યમાં પીએચડી કરવા માટે ઘણી બધી માહિતી મળશે, કે જેથી ભવિષ્યમાં એ લોકો પોતાના નવા જે નવા એરિયા કે જેની અંદર એ લોકોને રિસર્ચ કરવાની ઈચ્છા હોય એ વિશે એક નવું વિઝન એમને મળશે. તો આપ લોકોને પણ હું આ સાથે આમંત્રણ આપું છું કે જો શક્ય હોય તો આપ પણ આવો. હજુ આવતીકાલનો દિવસ પણ છે. બીજી આનો જે કોન્ફરન્સનું ઇનોગ્રેશન ફંક્શન હતું એની વિશેષતા એ રહી કે ગુજકોસ્ટના એડવાઇઝર ડોક્ટર નરોત્તમ સાહુ સાહેબ પણ આમાં હાજર રહ્યા હતા અને એમને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી રિસર્ચ પ્રમોશન સ્કીમ કેટલી છે એના વિશે પણ હાજર રહેલ દરેક પ્રાધ્યાપક મિત્રો અને પીજી સ્ટુડન્ટ્સને માહિતી આપી હતી. અને બીજા એક ચીફ ગેસ્ટ જે હતા તે ડોક્ટર કે એસ દાસગુપ્તા સર હતા, કે જે અત્યારે ડીઆઈસીટીના ડાયરેક્ટર છે. સાહેબ ઇસરોની અંદર એટલે કે સેકમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં વર્ષો સુધી ડાયરેક્ટર તરીકે પણ સરે સેવા આપી છે.